विमान होता है। तो એવું નહીં સમજતા કે મોટી મોટી આદતો જ કેળવજે, નાના નાના સ્ટેપ લો। છ વાગે ઉઠતા તો પોણા છ ઉઠો, પંદર મિનિટ ભગવાનના નામનો જપ કરજો, જો કેવો પાવર આવે છે। દુનિયાની કોઈ તાકાત તમને હરે કૃષ્ણ મહામંત્રની આગળ હલાવી નહીં શકે, ભગવાનના નામમાં એટલો પાવર છે। કારણ કે ભગવાનનું નામ અને ભગવાન અભિન્ન છે। હરે કૃષ્ણ મહામંત્ર બહુ જોરદાર પાવરફુલ મંત્ર છે, મહામંત્ર છે, મેડિટેશન મંત્ર છે। એ મંત્રથી તમારું મંત્ર મીન્સ મનને જે તારે, મન ગંદી આદતોમાં જાય, જે ભગવાનનું નામ લો મન ઉચ્ચ આદતોમાં જશે, ઉચ્ચ વિચારોમાં જશે। તો તમને કહે બસ મારે જીવનમાં આગળ આવવું છે, મારે કંઈ મોટું કરવું છે, મારે મારી લાઈફને અપ લઈ જવું છે, બસ એવા જ વિચારો આવશે ભગવાનના નામથી, ભગવાનને પ્રાપ્ત કરવાનું મન થશે। તો ભગવાનના નામનો એટલો પાવર છે। અને લાસ્ટ, બધાને નવા વર્ષની શુભકામનાઓ કે 2023નું વર્ષ જબરજસ્ત રહી। અને એના માટેનું એક સિક્રેટ તમને કહી દઉં કે કઈ રીતે તમે 2023ને ખૂબ જ સુંદર બનાવી શકશો, ફક્ત બે લાઇનમાં, કે જીવન મેં આગે બઢને કે લીએ સિર્ફ લક્ષ્ય પર હી નહીં પ્રયાસો પર ભી ધ્યાન દેના જરૂરી હોતા હૈ। જીવન મેં આગે બઢને કે લીએ સિર્ફ લક્ષ્ય પર નહીં પ્રયાસો પર ભી ધ્યાન દેના બહુ હી જરૂરી હોતા હૈ। જિંદગી બદલને કે લીએ સિર્ફ સાલ કા હી નહીં વિચારો કા ભી બદલના જરૂરી હોતા હૈ। તો લક્ષ આપણે કે હું બનવું છે પ્રભુ ડૉક્ટર, પેલો કે એન્જિનિયર, પેલો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લક્ષ છે બધાનું એક જ, પ્રયાસ શું છે ભાઈ? પ્રયાસ તો જો મહેનત કરો છો, ઇન્દ્રિય સંયમ કરો છો, કંઈક ખોવા માટે તૈયાર છો, તો આ 2023માં આપણે આપણા વિચારો બદલાશે, કાર્ય બદલાશે, અને કાર્ય બદલાશે એટલે રિઝલ્ટ બદલાશે। તો આ આખી પ્રોસેસ છે। ઉચ્ચ વિચારો કરો, સારા વિચારો કરો, વિચારોને અપનાવો અને એ પ્રમાણે કર્મ કરો અને એ પ્રમાણે રિઝલ્ટ મળશે। તો કહેવા માટે ઘણું બધું છે પણ સમય આપણો અહીં પૂરો થાય છે।